गणेशाय नमः। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वर मोक्तिकाम करतले वेणु करे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपास्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। सर्वदर्शक मित्रों सुप्रभात, जय गणेश। भविष्य दर्शन कार्यक्रम में आप सबनु हार्दिक स्वागत। जे वीटीवी विशेष रजूआत, हूँ डॉक्टर महेन्द्र पंड्या। मित्रों भविष्य दर्शन कार्यक्रम एटले ज्ञान आध्यात्मिकता ने ज्योतिष नो आ त्रिवेणी संगम, जेमा तमारा प्रश्नों समाधान ज्योतिषना मार्गदर्शन थी प्राप्त थाय छे। ग्रहोना आधारे जेमा आपनी जन्म तारीख, जन्म समय ने जन्म स्थल पाको होय तो ए प्रमाणे एनु मार्गदर्शन मळे छे। साथे साथे आजना दिवसनो केवो छे महिमा, शुं करवाथी लाभ थाय, शुं करी तो नुकसान थाय, केवो रहेशे, कोनाथी साचवानुं, कोनाथी नहीं साचवानुं, शुं करवानुं, आ बधी वातोनो चितार आपणे नक्षत्रना आधारे चंद्र बळथी आजनो दिवस केवो रहेशे एनुं दिनमान पण नक्की करता होय छे ग्रहोना आधारे। साथे साथे मित्रों पंचांगनी साथे साथे जेनी आजे जन्म तारीख छे एवा दर्शकों माटे आगामी वर्ष केवुं रहेशे, जेनी आजे मेरेज एनिवर्सरी छे एना माटे वर्ष केवुं रहेशे, आ बधी चितार आपणे वात करीए। पण शरूआत करीए तो पंचांगथी, तदैव लग्नम सुदिनम, तदैव तारा बलम चंद्र बलम, तदैव विद्या बलम देव बलम, तदैव लक्ष्मी पते ते द्रिवगम स्मरामी। पंचांग जोईए, आजे 16/3/2022 बुधवार छे, आजे फागण महिनाना शुक्ल पक्षी तेरस, बपोरे 1:49 सुधी तेरस चाले, त्यारबाद 14ની शुरुआत थशे। पितृनुं नक्षत्र मघाई मखा नक्षत्र छे, आजे ग्रति नामनो योग अने तैतिल नामनुं करण, आ तैतिल नामनुं करण बपोरे 1:39 चाले, त्यारबाद घर करणनी शुरुआत थशे। आखो दिवस आजे सिंह राशिमां चंद्रमा परिभ्रमण करी रह्या छे, मतलब सिंह राशिमां चंद्रमा अने मीन राशिमां भगवान सूर्यनारायण, तो म अने ट जेना अक्षर सेवा सिंह राशिवाळा जातकों माटे आजनो दिवस मंगलमय रहेशे। जे कोई जातकोनो जन्म थाय एनी राशि सिंह राखवाणी, एटले म अने ट अक्षर पर एनुं नाम राखवानुं रहेशे, पण एकंदरे आजनो दिवस आ प्रमाणेनो छे। जय गणेश। આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ। મંગલ ભવન અમંગલ હારી, દ્રવભૂષો દશરથ અજીર બિહારી। દરેક વ્યક્તિ ઈચ્છતો હોય મને સારું સુખ મળે, પણ સુખ કયા પ્રકારનું જોઈએ? આધ્યાત્મિક સુખ જોઈએ, ભૌતિક સુખ જોઈએ, આધિભૌતિક, આધિદૈવિક કે આધ્યાત્મિક? ત્રણ પ્રકારની સુખાકારીને ચાહવાવાળા વર્ગ અમુક ઉંમર પછી લોકોને આધ્યાત્મિકતા તરફ રુચિ હોય છે, ધર્મ પ્રત્યે એનું મન સ્થિર થવાના પ્રયત્નો કરતું હોય છે અને એના કારણે સમાજની અંદર એને રુચિ ઓછી હોય છે। બાલ્યકાળ છે અને સમાજની ખબર નથી, પણ છતાંય એને ક્યાંક ને ક્યાંક નવું શીખવું છે, નવું જાણવું છે, નવા વ્યક્તિઓ સાથે મળવું છે, સારું ભણવું છે, અભ્યાસ કરવો છે, આગળના ભવિષ્ય કેવી રીતે તૈયાર થાય એના માટે જે કોઈ વ્યક્તિનું આવડતનો ઉપયોગ થતો હોય એનો કરવો છે, મતલબ એની દ્રષ્ટિ વિશાળ છે। યુવાન વર્ગ જે છે એ ઘટમાં ઘોડા થનગને આત્મ વિજય પાક, એને બહુ નવું કામ કરવું છે, બધા કરે એના કરતા અલગથી કામ કરવું છે, બધા જીવે એના કરતા અલગથી જીવવા માટે પ્રયત્ન કરવો છે, પણ દરેકને પોતાની વસ્તુઓ સફળતા આપતી નથી। દરેક કર્મ તો હરખા જ કરે, પણ છતાં અલગ અલગ પ્રકારના ફળ આપે, એ પથ્થર એક હોય પણ એક રે બન્યો શિવજીનો કોઠિયો અને બીજો ધોબીડાને ઘાટ, કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી। કર્મણ એવાદી કારસ્તે મા ફલેશું, કદાચ ના કદાચ ગીતાજીના નિયમને ધ્યાનમાં રાખીએ તો આજે જેની જન્મ તારીખ છે એવા લોકો માટે આ શ્લોક બહુ સારો કામનો છે। કારણ કે કર્મ કરવો એ આપણો અધિકાર છે। નોકરી કરવી છે, ઇન્ટરવ્યુ આપી દીધું, પછી એને છોડી દો, એની પાછળ લાગી નહીં રહો કે હવે કેવું આપશે પરિણામ, ક્યારે આપશે પરિણામ, પરિણામ નહીં આવે તો આવા પ્રશ્નોને છોડી દો, પણ કર્મ પ્રત્યે હંમેશા તમે ભાવના રાખજો, તમારું કાર્ય સફળ થશે। કારણ કે તમારું પોતાનું કર્મ અને ઈશ્વરના આશીર્વાદ આ બે વસ્તુ મળશે તો તમારું કાર્ય આ વખતે સરળ થશે, દરેક પ્રકારની કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થશે। વિદ્યાર્થીઓ માટે સારી વિદ્યા મળે, ધનાર્થીને સારું ધન મળે, સારી કોઈ કામનાઓ સેવી હોય, કોઈ પણ સારું કામકાજ કરવાનું હોય તો કામનાઓની પૂર્તિ થાય, ચાહે લગ્નની બાબતની વાત હોય, ચાહે નોકરીની બાબતની હોય, ધંધાની અંદર સુખાકારીની વાત હોય, પરિવારની પ્રીતિની વાત હોય, દેશ પરદેશની મુસાફરી કરવાની વાત હોય, સ્થિરતાની વાત હોય, પરિભ્રમણની વાત હોય, અથવા તો સ્વાસ્થ્યની સુખાકારીની વાત હોય, દરેક પ્રકારના પલ્લાઓ આ વખતે સમાંતર અને સરખા દેખાશે। એનું કારણ ગ્રહબળ અનુકૂળ છે, એટલા માટે અંકશાસ્ત્રના આધારે જોવા જઈએ તો આગામી વર્ષ તમારા માટે દરેક રીતે આ રીતે શ્રેષ્ઠત્વ આપશે। શું કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય? દરેક વ્યક્તિ માટે કહેવાય છે, ત્વમાત્મા સર્વ દેવાનામ દેહીનામ મંત્ર સર્વગામ, વંશ રક્ષા કરીમ દેવી કુળદેવી નમોસ્તુતે। કુળદેવીની ઉપાસના કરવી એટલે ખૂબ જરૂરી છે આ વર્ષ દરમિયાન। સામાન્ય રીતે આપણા ઈષ્ટદેવ ઘણા બધા હોઈ શકે, પણ કુળદેવ અને કુળદેવી તો એક જ હોય, જે આપણી પરંપરા છે, તો પરંપરાના દેવીની આરાધના કરવામાં આવે, મતલબ કે એની પૂજા કરવામાં આવે, એની સેવા કરવામાં આવે, એની ભક્તિ કરવામાં આવે, એના મંત્રનો જાપ કરવામાં આવે, એને કંઈ પ્રસાદનું જે આપણું નિયમ બતાવેલા પ્રસાદ આપવામાં આવે, ધરાવવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે, ક્ષમા માગવામાં આવે, તો નિયમિત રીતે કરી આ તમારી પૂજા કુળદેવી પ્રસન્ન બનશે। અને એમ કહેવાય છે, ગુજરાતીમાં એક બહુ મોટી કહેવાય છે કે જંગલની અંદર સૌથી મોટો પગ કોઈનો હોય તો એ હાથીનો પગ છે। હાથીના પગલાની અંદર બધા જ જનાવરોના પગલા જે રીતે આવી જાય એ રીતે ત્વમાત્મા સર્વ દેવાનામ દેહીનામ મંત્ર સર્વગામ,
बधा मंत्रों मूड एम कहवा कुलदेवी थी शुरू थतु जोवा मळे छे। माटे कुलदेवी नमस्ते कुलदेवी ने नमस्कार करवाना होय छे तो आवा कुलदेवी प्रसन्न बनी तो तमारी मनोकामनाओनी पूर्ति करशे। माताजी ने इच्छा हती जे कई भोग धरावा होय चुंदड़ी चढ़ावानी होय श्रीफळ वधेरवानुं होय माताजी ने सुखड़ी के लापसी निवेद करवानुं होय आपणुं देवस्थान कुलदेवी नुं ज्यां होय ते देवस्थान में परिवार साथे जे माताजी ना दर्शन करवाना होय खास करी माताजी माटे पूनम भरवत घणा बधा लोको पूनम भरता जोया छे तो पूनम भरवानी होय माताजी ने त्यारे दरेक प्रकार की कामनाओं ने सिद्धि हो ज्यां ज्यां तमारुं काम अटवाय ने त्यां कुलदेवी ने याद करजो कारण के जेनो आज जन्म थयो छे एवाना कुलदेवी खूब ज सारो प्रसन्नतापूर्वक लाभ करावडावशे माताजी ना आशीर्वाद उतरशे। जय गणेश। जेनी आजे मेरेज एनिवर्सरी छे जेनी आजे लग्न तिथि छे एवा तमाम दंपति ने पहला तो खूब खूब शुभकामनाओ। मनोकामनाओनी पूर्ति माटे आगामी वर्ष दरमियान करेली तमारी कामनाओ सफलता आपशे पण साथे साथे संघर्षना बीज न बवायनुं ध्यान राखवुं पड़शे। घणी वखत आपणा करेला आपणने नड़ता होय छे पण क्यारेक क्यारेक बीजाओना करेला पण आपणे भोगववा पड़ता होय तो आना कारणने समजवुं रह्युं। आपणी कुदरतनी जे माया छे मायाने समजवी रही। घणी वखत आपणे तो आपणा माटे काम करीए पोता तो पोता तणा पाड़े सौ पंखीड़ा दरेक व्यक्ति पोतानुं ज इच्छता होय पोतानुं सारुं इच्छता होय पण आजे बचेला बीजाना कोकज सेवे कागड़ा। कोईपण काम एवं होय जे परोपकारी वृत्तिथी थतुं होय कोईपण काम एवं होय जेमां तमारो पोतानो निहित स्वार्थ न होय तो आवा काम की अंदर प्राधान्य आपीने आगळ वधजो चोक्कस सारी सफलता की प्राप्ति थशे पण एमां पोतानुं जतुं करवानी वात नथी। हे तमारुं काम करजो अने वधेलो समय तमे तमारा परिवार ने तमे तमारा कुटुंब ने समाज ने आपजो बाकी खूब सारो लाभ करावडावशे। परस्पर प्रीति जळवाय संतानोनो स्नेह मळे परिवारनी हूंफ मळे कोईपण काम अधूरा होय तो बंने जणाना एक संयुक्त परिश्रम थी काम तमारा पूर्ण थाय चाहे जमीन लेवानी होय मकान लेवानुं होय वाहन खरीदवानुं होय कोईपण कामकाजनी सिद्धि माटे संयुक्त परिश्रम करशो तो चोक्कस सारी सफळतानी प्राप्ति थशे। तो आ प्रमाणे करवाथी खूब सारी सफळतानी प्राप्ति थाय। शुं करवाथी सारो लाभ थाय घरमां न होय तो एक श्रीयंत्र राखो एनी पूजा करवानुं राखो कारण के श्रीयंत्रनी पूजा करवाथी लक्ष्मीजी आवता होय अने एक वखत गजवुं भरेलुं होय तिजोरी भरेली होय बेंकनुं बेलेन्स भरेलुं होय ने पछी माणस बधी दिशाओमांथी प्रसन्नता प्राप्त करतो होय पण पैसो गजवामां ना होय ने એના મોઢા ઉપરથી આપણને ખબર પડી જાય કે આનું કંઈ શહેર લાગતું નથી એની પાસે કંઈ લાગતું નથી શું કામ કે એ હૂંફ નથી એની પાસે। તો આ કદાચ મને લાગે છે આ વર્ષ દરમિયાન લક્ષ્મી યંત્રની પૂજા શ્રીયંત્રની પૂજા તમને ખૂબ સારી સફળતા અપાવશે। ભગવાન ગણપતિ અને મા ભગવતી દુર્ગા પ્રસન્ન રહેશે તો ચોક્કસ તમારા કાર્ય બધા સરળ બનશે પણ એકંદરે આગામી વર્ષ તમારા માટે સારું છે। ફરીથી એક વખત જેની આજે જન્મ તારીખ છે તેની આજે મેરેજ એનિવર્સરી છે તેવા દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ। જય ગણેશ। હવે આજના દિન વિશેષની અંદર વાત કરીએ। बहुत सरल और सफलतापूर्वक व्यक्ति जयरे आग जो है क्या क्या इन्हें अड़चण आए तो आप अनुभवी सकी आ करेला कर्मों भोगवा पड़ता है। घनी वक्त एवं बने के आप खर्च जो करवा है रूपियो है आवक अपनी आठाना है तो पचास पैसा अपनी पास आठाना रोकड़ा होने खर्च जय रूपिया तरह सरलता कही है कि जितलो अपनी आवक करिए कदा डबल खर्चो थी जाए पछी गुजराती में आप गईडिया कहता कि पछेड़ी हो होड़ ताणवी पर वर्तमान समय जे युग में आप जीव रहा छे खास कर भौतिक सुविधाओं की जे आपने इच्छा हो कदाच नानू टीवी हो तो मोटू लावानी इच्छा थाय थाय ने थाय सिंगल डोर नु अपनी पास कदाच फ्रीज हो तो डबल डोर नु फ्रीज लावानी इच्छा थाय नानकडू वाहन हो तो फोर व्हीलर लावानी इच्छा थाय स्वाभाविक छे। आम तो पछू एमटीएस के बस स्टेण्ड ना बस की पाछळना भाग में लखी लो कि इच्छा दुखनी मां छे પણ લખવા વાળાની પાછી ઈચ્છા કદાચ કેવી હોય ખબર નહીં આપણને પણ કહેવાનો મતલબ મારો એ છે કે આવકના પ્રમાણમાં જ્યારે આવક વધતી વારંવાર જોવા મળે ત્યારે કયા કારણો એમાં કામ કરતા હોય શું એવું હોય છે કે આટલી મહેનત કર્યા છતાંય નથી 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 દિવાળીએ જ્યારે સરવાળો માંડીએ તો ગુણતા ભાગતા બાકી મેલતા એવો મલક મેં તો જાણ્યો કે સિવટનો શૂન્યત્રણો સરવાળો જ્યારે જોઈએ ત્યારે જ હાથમાં ના આવે પૈસા જ્યારે જોઈએ ત્યારે જ કામમાં ના આવે પૈસા તો આ પૈસાને કરવાના શું આ મહેનતને કરવાનું એટલે ઘણી વખત ઘરવાળા કહેતા હોય છે કે આખો દાડો કૂટે કૂટે ટીચે ટીચે એમ કહેવાય કે આખો દાડો કાઢી નાખો છો નથી છોકરાને ટાઈમ આપી શકતા નથી મને ટાઈમ આપતા નથી મા બાપને ટાઈમ આપી શકતા કરો છો શું તો કમાતો તો કંઈ છો નહીં ભાઈ કમાઈએ છીએ પણ અમે આવક એટલે પ્રમાણમાં ખર્ચો વધારે છે દેખાતો નથી આવક તો આટલા જ મારે જન્મકુંડલીમાં રહેલા ગ્રહોને પણ ધ્યાનમાં રાખવા પડશે મિત્રો કારણ કે આવક જ્યારે ઓછી હોય અને ખર્ચ જ્યારે વધારે હોય ત્યારે કયા એવા ઉપાય કરીએ જેના કારણે આપણને ક્યાંક આવકમાં વૃદ્ધિ થાય ખર્ચ આપણો ઓછો થાય સાથે સાથે ઘણી વખત એવું બનતું હોય છે કે પાંચ રૂપિયા આપણી પાસે આવી ગયા દસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા પાંચસો રૂપિયા પાંચ હજાર દસ હજાર પચાસ હજાર આવી ગયા પછી આપણને એમ થાય કે લાવો થોડાક વાપરીએ થોડાક બચાવીએ હવે જે જગ્યાએ આપણે બચાવીએ છીએ મોટા ભાગે લોકો એવો આગ્રહ રાખતા હોય કે આ પૈસા ડબલ થઈને મને પાછા મળે મતલબ કે ખોટ તો પહેલા અહીં જ છે કારણ કે આપણે જ્યારે કોઈપણ પ્રકારે તમે જોજો કે આજે કોઈપણ વેપારીનો દીકરો દિવાળીના દિવસે ચોપડા પૂજન કરે છે તો એના ઉપરના ભાગમાં શ્રી કરીને સવા લખે છે અને સવા કરીને નીચે એક લીટી મારે છે અને લીટીનું ભાગ ઉપર જાય એનો મતલબ ભગવાન આપણા કર્મને જોઈ રહ્યો છે
भगवान अपना कर्म ने जोई रहे, मतलब श्री एटले लक्ष्मी, श्री एटले सिद्धि, श्री एटले कामना, श्री एटले तमाम प्रकारना, न तो श्री दरेक जगह लागे। तमे जोजो फळनी आगळ श्री लागे तो श्रीफळ थई जाय ने। कोईपण व्यक्ति ने मान आपवानुं शुं लखीए आपणे? श्रीमान। हे, कोईपण जगह श्री आवे, श्री राम, श्री एटले सीताजी, श्री कृष्ण, श्री एटले राधाजी, ज्यां श्री आवे छे त्यां संपत्ति पण छे, संपदा पण छे, सुख पण छे। तो आवा श्री ने आपणे कई रीते मानीए छे ए महत्वनी बहु वात छे। तो आवा समय शुं करवाथी लाभ थाय? घणी वखत खोटा रोकाण आपणने नुकसान करावता होय छे। એટલે માણસને એમ થાય ભાઈ કમાઈએ છીએ એના કરતા થોડું વધારે મળે તો સારું, ઘણા ડબલ ને ટ્રિપલ કરવા જાય એટલે સમજી લો કૃષ્ણ કનૈયા લાલકી જે ઢબુન ઢાંચ બધું પૂરું થઈ જાય ત્યાં। પણ મૂળ મધ્ય ક્યારેક ક્યારેક ગ્રહ પર એવું કામ કરતા હોય છે કે આપણને આવા વિચારો આવે, હે, ખોટું કામ કરવાની ઈચ્છા થાય, એના કારણે આપણી નાણાં ડૂબે, સંપત્તિ આપણી ઓછી થાય। તો એના મૂળ પણ ગ્રહોના કારણે જો આપણે જોવા જઈએ તો એ પણ જોઈ શકાય છે। સાથે સાથે ઘણા વ્યક્તિઓ સાહસી હોય છે, હે, થોડુંક આવ્યું નથી મોટું સાહસ કરે અને પછી જયારે વિચાર તમે કરો કે સારા સારા માણસો આ કોરોનાના બે વર્ષની અંદર બધા ગણિતો બધાના ઊંધા પડવા મળ્યા। પ્રાકૃતિક આપદાઓ જયારે આવતી હોય ત્યારે, માનવસર્જિત આપદાઓ જયારે આવતી હોય ત્યારે માણસના કર્મો હંમેશા કરતા હોવા છતાંય એને પરિણામ નથી મળતા અથવા કર્મ કરવાનો મોકો નથી મળતો હતો। આ ગ્રહબળના આધારે જોવા જઈએ તો કુંડળીની અંદર તમે ખોલી લેજો તમારી કુંડળી, ચોથું સ્થાન છે ને સુખ સ્થાન છે, ચોથા સ્થાનમાં કોઈપણ પ્રકારના જે ગ્રહ જે સુભત્વને આપવાવાળો ગ્રહ હોય તો તમારી સંપત્તિને વધારશે, અશુભત્વને આપવાવાળો ગ્રહ હોય તમારી સંપત્તિ ઓછી કરશે। બીજું સ્થાન એ પરિવારનું સ્થાન છે, પણ સાથે સાથે બીજું સ્થાન એ ધનનું પણ સ્થાન છે। પરિવારના એ કોઈપણ વ્યક્તિ એમ વિચારતો કે હું એકલો કમાઉં છું માટે બધા બધાનું ભરણ પોષણ કરું એવું નથી, બધાનું ગ્રહબળ કામ કરે છે। ઘરમાં પતિ પત્ની બાળકો માતા પિતા એ કામ કરવાવાળા વ્યક્તિનું પણ તમારું ભાગ્ય કામ કરતું હોય છે અને એના કારણે તમે બે પાંદડે થતા હો છો, કમાતા હો છો। તો આ પ્રમાણેની કમાણીની વૃત્તિ તમારે જો જોઈતી હોય તો હંમેશા પરિવારનું જતન કરતા શીખવું જોઈએ, પરિવારની પ્રીતિ કેળવવી જોઈએ, પરિવાર માટે સમય કાઢવો જોઈએ અને સાથે સાથે જન્મ કુંડળીમાં બીજું સ્થાન, બીજું સ્થાન એ વાણીનું પણ સ્થાન છે। વાણી એસી બોલીએ કે મનકા આપા હોય, ઓરોકો શીતલ કરે ખુદ બી શીતલ હોય, જેને પૈસા બચાવવા હોય એને વાણીને પવિત્ર રાખવી પડે। બીજી વસ્તુ છે સ્વસ્થ અને સ્પષ્ટ બોલવું પડે, કામ વગરનું બોલવું નહીં, જે કંઈ બોલવાનું થાય એ સારું બોલવું, પણ એ કુંડળીમાં બીજા સ્થાન જો પ્રબળ હશે તો જ આ બધું થાય હો। બાકી તો મગમાં ધોકા મારવાવાળા જગતમાં ઘણા છે, કંઈક સારું ચાલતો અને એવો સરસ મજાનો ઘા કરે ને કે બધું વેરી વિખેર કરી નાખે, તો આવા ન થાય એના માટે કુંડળીમાં બીજું સ્થાન જોવું પડે। શત્રુનું સ્થાન છે, છઠ્ઠું સ્થાન છે, પણ સાથે સાથે રોગનું પણ સ્થાન છે। તમને એમ લાગે કે મહિનો હું કમાઉં છું અને મારું ઘર ચાલે છે અને વિચાર કરો કે એવો કોઈ રોગ આવી જાય કે મહિનો પથારીમાં પડી રહેવું પડે, મહિનો આરામ કરવો પડે, મહિનો તમારે દવાઓ લેવી પડે, દવાઓનો ખર્ચ, હોસ્પિટલનો ખર્ચ, ઉપરાંત ઘરનો ખર્ચ બધો ભેગો થઈ જાય એટલે માણસ દેવામાં આવી જાય કે ના આવી જાય। મૂળ મુદ્દે છઠ્ઠા સ્થાનને પણ કુંડળીમાં જોવું રહ્યું, બારમું સ્થાન વ્યયનું સ્થાન તો છે જ, ખર્ચાઓનું સ્થાન તો છે જ, પણ કુંડળીમાં બધા સ્થાન મને તમને સમજાવે છે કે કુંડળીમાં આ પ્રમાણેના જે સ્થાન છે, ભાગ્ય સ્થાન જેને કહેવાય, ધર્મનું સ્થાન પણ કહેવામાં આવે, માણસની પાસે પૈસો હોય ને ત્યારે માણસ ઘણી વખત છકી જતો હોય છે, પણ ધર્મનો આશ્રય લઈને જો પૈસો એ માણસ કમાય તો એ વિશે માણસ પોતાની જાતને સુખ ભોગવતો હોય છે અને જે કંઈ પોતાને સુખ આવે એ બીજાને વહેંચીને ખાતો હોય છે। આ બધી વસ્તુઓ ગ્રહોના કુંડાળાને જોયા પછી આપણે સમજી શકીએ છીએ, પણ એના માટે આપણી કુંડળી સ્પષ્ટ જોઈએ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ પરફેક્ટ જોઈએ, આખી કુંડળીનું ચિત્ર પરફેક્ટ જોઈએ અને એ પ્રમાણે પછી વીણી વીણીને જે પ્રમાણે પહેલા ઘઉંમાંથી કાંકરા કાઢી નાખીએ એમ સારપ સારપ જે કુંડળીની છે એને ગ્રહણ કરીએ અને ખરાબ ખરાબ છે એને કાઢી નાખવા માટે પ્રયત્ન કરીએ। કારણ કે દરેક કોઈ વ્યક્તિ પૂર્ણ નથી, ભગવાન સિવાય અપૂર્ણ છે બધા, બરોબર, પૂર્ણ કોઈ છે જ નહીં। તો હવે પૂર્ણત્વ પ્રાપ્ત કરવું હોય તો પૂર્ણ મદા પૂર્ણ મિદમ પૂર્ણાત પૂર્ણ ઉદચ્યતે પૂર્ણશ્ય પૂર્ણ માદાય પૂર્ણ મેવાવશિષ્યતે પૂર્ણ પાસે જવું પડે, બધું ભગવાનનું શરણ લેવું પડે અને એટલા માટે શાસ્ત્ર કે જે ગ્રહરાજ્યમ પ્રયશ્યંતિ ગ્રહરાજ્યમ હરંતિ ચ, ગ્રહો જ્યારે શું અનુકૂળ બને ત્યારે દરેક વસ્તુઓ પ્રકૃતિ અનુકૂળ બનતી હોય છે, ગ્રહો જ્યારે પ્રતિકૂળ બને ત્યારે જગત આપણા માટે પ્રતિકૂળ બનતું હોય છે। તો ગ્રહોને આધાર લઈને આપણે પ્રાર્થના તો કરતા જોઈએ છીએ કે બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ, દરેક ગ્રહોની શાંતિ થાય એવા ઉપાય કરવા માટે જન્મકુંડમાં રહેલા ગ્રહોને ચોક્કસ આપણે ધ્યાનથી જોવા પડશે। આજના દિવસ માટે આવક આઠાણા અને ખર્ચો રૂપિયો, તો આ વિધિને આપ જો સમજીએ તો આ પ્રમાણે આપણે જન્મકુંડના આધારે સમજી શકીએ છીએ। જય ગણેશ। આગળની શરૂઆત કરીએ આપણે કે શુભત્વને આપવાવાળો આજનો કયો કયો ક્રમ છે, પહેલા તો આપણે અંકશાસ્ત્રના આધારે લઈએ। તો શુભત્વને આપવાવાળો આજનો જે અંક છે એ સાતનો અંક છે, સાતના અંક દ્વારા સારો લાભ થાય, સાતના અંક દ્વારા સાત જ્યાં આવતા હોય ત્યાં સાત પણ આવી શકે છે, સોળ પણ આવી શકે છે, પચીસ પણ આવી શકે છે। તો આ પ્રમાણે સાતનો અંક જ્યાં જ્યાં આવતો હોય ત્યાં સમજી લો સુખાકારી મળવાની છે। તમારું વાહન માનો કે સાતનો અંક થાય છે, તમારું ઘર માનો કે સાતનો અંક થાય છે, જ્યાં જ્યાં સાત હશે સપ્તમે સપ્ત પતાળ સંધ્યા સાવિત્રી ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતામાં દરેક પ્રકારે કાર્યમાં યશ મળશે, સાતનો અંક જેનો હશે, પણ સાતનો અંક જ્યાં જ્યાં આવશે ત્યાં ખૂબ જ સારો લાભ કરાવડાવશે, શુભત્વને આપવાડા છે। રંગની વાત કરીએ તો મિત્રો આજના વાર પ્રમાણે જોવા જઈએ તો એક તો આછો લીલો રંગ,
अथवा तो जे आम प्रकृति ना आधार आपने गमे भगवान कृष्ण ने पोताना शिर पर धारण कर्यो छे मोर पीछे रंग मोर पीछे रंग और आछो लीलो रंग आज दिवस में खूब सारो लाभ करावड़े आ रंगना ज्या दर्शन करिए तो आपको आंख ठरे लीला रंग में एक प्रभुत्व है कि जयरे मणस कोईपण प्रकार आम कष्ट अनुभवत तो होनसिक अशांति जेना में रहती हो अथवा तो कारण वगरना क्लेश उत्पन्न होता हो क्रोध उत्पन्न होता हो आवा समय फक्त लीला कलर ने जुए ने तो यह क्रोध शांत थी जाए बोलो कलर में आटलू बधु महत्व है एट्ला भगवान गणपति ने धरो चढ़ावी है दुर्वे अमृत संपन्ने सतम मूले सतांकुरे सतपातक संहस्त्री सतम आयुष्य वर्धिनी आयुष्य ने वधारवा शांति जुए जीवन में एट्ला भगवान गणपति ने अपने धरो कहता लीली वस्तु चढ़ावता हो बुधवार दिवसे कोई काम करवानु हो त्यारे लीली वस्तुओं आग्रह रखता हो लीली वस्तुओ गाय ने खवड़ावी मतलब घास खवड़ावी लीलू भोजन पोते लीए मगनु भोजन करिए एज प्रमाण लीलो रंग खूब सारो लाभ करावड़े सारो समय बपोर आज नहीं आम तो सामान्य रीते मध्यान समय आप जो जुए तो ये दिनमान प्रमाण मध्यान समय आप लेता हो आज दिवस सांजे 3 कलाक 9 मिनिट थी 4 कलाक 31 मिनिट सुधी समय है ये शुभत्व ने आपवाड़ो समय है राहुकाल विचार कर राहुकाल कयो है आज तो कि बपोरे 12 कलाक 26 मिनिट थी 1 कलाक 48 मिनिट सुधी घना बदा एवं विचारता है कि राहुकाल है महाराज राहुकाल में कोईपण काम की शुरुआत नहीं करी आगळ थी काम चालू आवतु होय तो एने रोकवानी जरूर नहीं कि राहुकाळ 2 कलाक 2 कलाक 2 पछी राहुकाळ जतो रहे पछी काम एवुं नहीं पण राहुकाळनी अंदर कोईपण कामनी शुरुआत करिए तो तकलीफ थाय थाय ने थाय तो आ एक आपणुं ग्रहमान छे एना आधारे केटलुं चालू केटलुं न चालू तो दरेकनी पोतानी मरजी छे पण राहुकाळ दरमियान थोड़ुं साचवीने कामकाज करवानुं रहेशे बीजुं तमने कहुं बुधवारना दिवसे कोईपण प्रकारनी मुसाफरीने आपणा शास्त्रमां ना पाडी बुधवारे बीवड़ाए मूड एटला माटे छोकरी छोकरा जोवा जवाना होय एटले एक जग्याए जोवा जाओ तो सधी ना वळे बीजी वखत जोवा जाववुं ज पड़े ત્રીજી વખત એટલે બુધવારે બેવડાય જેને કહેવાય ને કે ડબલ કામ કરવા પડે અને એવો કોકે જી આવ્યો ડેલી આ દીવ એટલે બુધવાર આપણા દરેક મામલા વર્જ્ય માનવામાં આવે છે બુધનું ગ્રહનું આ પ્રાભુત્ય છે કે મુસાફરી માટે બુધને વર્જ્ય માનવામાં આવે છે અને એટલા માટે બુધવારની મુસાફરી ટાળવી જોઈએ એમાં ખાસ કરી નૈઋત્ય ખૂણો હોય કે ઈશાન ખૂણો હોય આ બંને ખૂણામાં કદાચ મુસાફરી કરવાનું થાય તો પણ બને ત્યાં સુધી ન કરવી અથવા તો કંઈક એનો જે ઉપચાર થતો એ કરીને કરવી જેનાથી આપણને સારો લાભ થાય 12 રાશિ ખરી ને એમાં 1 રાશિ આજે એવી છે કે જેને ઘાત ચંદ્રમાં છે તો એ ઘાત ચંદ્રની જે રાશિ છે ને એ આપણી કર્ક રાશિ છે ડ અને હ અક્ષર છે કર્ક રાશિવાળા જાતકોએ આજે તન મન અને ધનથી સાચવાનું રહેશે તો આ થયું આજના આ પંચાંગની આપણી આ પરંપરા મિત્રો હવે તો દરેકને ખબર છે કે રાશિ મંડળમાં 12 રાશિઓનું ભવિષ્ય હોય તમારા પ્રશ્નોના જવાબ હોય આ બધી જ વાતોની વિગતે ચર્ચા કરી લઈએ પણ શ્વાસ તો લેવો પડશે ને એક નાનકડા બ્રેક બાદ મળીએ છીએ દરેક રાશિનો પોતાનો એક મહિમા હોય છે અને નક્ષત્રના આધારે ચંદ્રબળથી આ તમારી રાશિ કયા નક્ષત્રમાં અને કયા ચરણમાંથી પસાર થઈ રહી છે એના આધારે આપણે દૈનંદિની જોતા હોય છે દિવસની વિશેષતા તો એ પ્રમાણે પ્રથમ રાશિથી શરૂઆત કરવાની થાય તો એ મેષ રાશિ છે અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકોને આજે કોઈપણ કામકાજ કરવાનું હોય તો પરિવારનો સહયોગ મળશે તો તમારું કામ સરળ બનશે મતલબ કે એકલા એકલા દોડ્યા કરતા બધાને સાથે રાખીને કામકાજ કરવાનો ટેવ પાડો ઘણી વખત એટલું બધું દોડતો હોય અને પછી પાછળ નજર કરે કોઈ હોય જ નહીં તો દોડવું છે એના માટે સમાજ અને કુટુંબમાં માન સન્માન તો મળશે જ પણ પરિવારની પ્રીતિ પણ આજના દિવસ માટે ખૂબ જ જરૂરી છે બીજું જે કોઈ જૂના મિત્રો હોય એ મિત્રોની મુલાકાતથી આજના દિવસ માટે મન પ્રસન્ન રહેશે અને એના કારણે મન પ્રસન્ન રહેશે એટલે બધા જ કાર્યમાં સારી સફળતા મળશે નોકરી ધંધામાં પણ આજના દિવસ માટે એક સારી અનુકૂળતા દેખાઈ રહી છે આજના દિવસને વધારે અનુકૂળ અને વ્યવસ્થિત બનાવવા માટે શું કરવાનું રહેશે તો કે ઘઉં અને ગોળનું યથાશક્તિ દાન આપો સાથે સાથે મગનું પણ દાન કરો જેના કારણે આપણો દિવસ આજનો પવિત્ર અને મંગલમય બને વાત વૃષભ રાશિની કરીએ બબવ અક્ષર છે વૃષભ રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે પણ જે રીતે લોટરી જોઈતી હોય તો ટિકિટ લેવી પડે એ જ પ્રમાણે કર્મ કરીએ તો જ સારા ફળની અપેક્ષા રાખી શકાય આકસ્મિક ધનલાભ તો થાય પણ કર્મ તો કરવું જ રહ્યું ધંધાની અંદર લાભ આર્થિક સદ્ધરતા પણ પ્રાપ્ત થાય તેવા સારા યોગ દેખાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ માટે આજનો ખરેખર ઉત્તમ સમય છે નજીકના સમયમાં જ્યારે પરીક્ષાઓ આપવાની છે ત્યારે થોડું વધારે ધ્યાન આપો થોડી વધારે કાળજી આપો અભ્યાસની અંદર અને સૌથી શ્રેષ્ઠ બનવા માટે પ્રયત્ન કરેલું તમારો શ્રમ આગળ જતા ખૂબ જ સારો લાભ કરાવડાવશે દરેક વ્યક્તિઓને પારિવારિક શાંતિ પણ આજના દિવસ માટે જળવાઈ રહે એવા ચંદ્રબળના આધારે યોગ બની રહ્યા છે વૃષભ રાશિના જાતકોને વૃષભ રાશિના જાતકોએ આજના દિવસ માટે કદાચ ધાન્યમાં કોઈ પણ દાન આપવાની ઈચ્છા હોય તો મગ અને ચોખા બંનેનું દાન આપજો ખીચડીનું દાન આપો તો પણ ચાલે પણ આ આપેલું દાન તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે જય ગણેશ પ્રથમ કોલર આજના કોણ છે એની પણ સાથે વાત કરી લઈએ હલો હલો હાજી હા હું ઉમરેઠ ગામથી બોલું છું ડાકોર પાસે હા કોમલબેન સોની બોલું છું કોમલબેન કેમ છો
બસ મજામાં, તમે કેમ છો? બસ બસ આનંદ આનંદ છે બેન. કોના માટે પ્રશ્ન છે? હા, મારે મારા દીકરા માટે છે. જન્મ તારીખ? હા, જન્મ તારીખ છે એની 12/10/2000. જન્મ સમય સવારે 7:05. બરાબર. અને જન્મ સ્થળ નડિયાદ. બરાબર. હવે પ્રશ્નમાં એવું છે કે 10 ધોરણ બી નથી ભણ્યો, 9 પાસ છે, 10માની એક્ઝામ આપી પણ ફેલ થયો છે. હવે અત્યારે એના પપ્પા ગુજરી ગયા છે. હવે હું માં ને દીકરો બે રહીએ છે. હવે નોકરી, હાલમાં અત્યારે નડિયાદ રિયલ કંપનીમાં નોકરી કરે છે, તો એ ત્યાં ટકશે કે નહીં? અને એને લગ્ન જીવન કેવું છે, કારણ કે એને લવ મેરેજ કરશે કે પછી એરેન્જ મેરેજ? શુક્ર સાથે રહેલો બુધ બેન, આ દીકરાની કુંડલી પ્રમાણે જોવા જઈએ તો આસો મહિનામાં શુક્લ પક્ષની 14 જન્મ છે અને ગુરુવારનો જન્મ છે. મતલબ કે યોગ તો એના કુંડળીમાં સારા છે પણ વર્તમાન સમય એના માટે થોડો ખરાબ છે. છોકરો હંમેશા આગળ વધી શકે એવી સંપૂર્ણ રીતે એનામાં કેપેસિટી છે. 15/5/2028 સુધી એની મહાદશા જે ચાલે છે ને એ બુધની મહાદશા ચાલે છે અને બુધ કુંડળીમાં ભાગ્યસ્થાનનો સ્વામી છે. મતલબ ભાગ્યને ચમકાવવા માટે શુક્ર સાથે રહેલો બુધ શુક્ર તુલા રાશિમાં સરસ મજાનો માલવ્ય યોગ કરી રહ્યો છે. બુધ સાથે જોડાયેલો હોવાના કારણે સારા પરિણામ આપશે. નોકરીની અંદર વર્તમાન સમયે જે અત્યારનો જે સમય જે ચાલી રહ્યો છે એમાં 1.5 વર્ષ પૂરો થયો, હજી 1 વર્ષ બાકી છે. નોકરીમાં અસ્થિરતા થોડી દેખાય, કામકાજમાં ધ્યાન ન લાગે, ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન લાગે, જવાબદારી વધારે હોય એના કારણે ટેન્શન અનુભવે. કારણ કે મીન રાશિનો ચંદ્રમાં અહીંયા 8મા સ્થાનમાં છે, તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો પ્રથમ તો હું તમને કહું કે કુંડળીમાં ભાગ્યસ્થાનનો માલિક બુધ તો કેન્દ્રમાં છે જ, પણ કર્ક રાશિ જેને કહે 10મું સ્થાન જેમાં આજીવિકા ફળ પ્રાપ્તિ થાય એના માટે ચંદ્ર ખાડે પડેલો છે. મહાદેવજીની ઉપાસના, મહાદેવજીની પૂજા કરે, દરરોજ સવારમાં મહાદેવજીને જળ ચડાવે, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે, દર સોમવારે મહાદેવજીને દૂધ અને પાણી ચડાવે. આ બધું મહાદેવજીની જેટલી વધારે વધારે પૂજા કરશે એટલી સારી સફળતા મળશે. ચંદ્રનું રત્ન પણ પહેરાવી શકો તમે એને, જેના કારણે લગ્ન જીવનમાં પણ સારી સુખાકારી મળે અને પરિવારમાં પણ સારી પ્રીતિ વધે અને 2 પૈસા કમાય. તો આ યોગ એના દેખે. ચંદ્ર થોડોક નબળો છે કુંડળીમાં, બાકી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારમાં ચંદ્રનું રત્ન ન પહેરાવી શકો તો આપ તો સ્વાની છો. ચાંદીની એક સામાન્ય સાદી વીંટી પણ જમણા હાથની ત્રીજી અથવા ચોથી આંગળીમાં પહેરી લ્યો તો પણ એને સુખાકારી મળશે. એની કુંડળીની અંદર પ્રેમ લગ્નના યોગ બનતા નથી. પસંદગી તો તમારે જ કરવી પડશે. જય ગણેશ. મિથુનથી માંડી મીન રાશિના જાતકોનું પણ જોઈશું કેવો છે આજનો દિવસ. એક નાનકડા વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કાર્યક્રમ ભવિષ્ય દર્શન. રાશિમંડળમાં આગળ વિચાર કરીએ તો મિથુન રાશિ, મિથુન રાશિ એટલે ક, છ અને ઘ જેના અક્ષર છે. આર્થિક સ્થિતિ આજના દિવસ માટે મિથુન રાશિના જાતકોની મજબૂત બને એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. મતલબ ગ્રહો સારા છે, પરિવારમાં પણ કોઈક સારા કામકાજનું આયોજન કરી શકાય, સંપત્તિ વાહન કંઈ ખરીદવાનું હોય તો ખરીદી શકાય. કોઈ પણ અગત્યના કારણમાં, આમ તો એમ કહેવાય છે કે અત્યારે હોળાષ્ટક ચાલી રહ્યા છે, ખરી ન શકાય પણ એના માટે કંઈક વ્યવસ્થા કરી શકીએ જેના કારણે હોળાષ્ટક પૂરા થાય પછી આપણે સારા કામમાં એ ધનનો વ્યય કરી શકીએ. તો આ પ્રમાણે ગ્રહો અનુકૂળ છે આજના દિવસ માટે. ગાયને લીલું ઘાસ ખવડાવવાનું ભૂલતા નહીં. કદાચ લીલું ઘાસ ન મળી શકે તો મગ અને રોટલી ગોળની સાથે ગાયને ખવડાવજો, એના કારણે સૌનું કલ્યાણ થશે. હવે કર્ક રાશિની વાત કરીએ. ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને આજના દિવસ માટે વડીલોના જો આશીર્વાદ તમને પ્રાપ્ત થાય તો તમારા કાર્યમાં સારી સરળતા અને સફળતા પ્રાપ્ત થશે. પરિવારમાં એક આનંદનું વાતાવરણ નિર્માણ થાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી. કોઈ પણ નવી વસ્તુઓ ખરીદવાની હોય તો સારા લાભની શક્યતાઓ પ્રબળ બને છે. સુખ સમૃદ્ધિમાં વધારો થાય, વૃદ્ધિના એક સારા યોગ ચંદ્રબળના આધારે કર્ક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાય છે. મહાદેવજીની પૂજા, તુલસીની પૂજા અને ગાયની પૂજા, આ ત્રણની પૂજા તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, એની સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. મારી જન્મ તારીખ છે 24/12/67. 24/12/67. જન્મ સ્થળ મધેરાજોડી રીઝાપુંડા ગામ. જન્મ સમય બપોરે 1:30-2 વાગે. બરાબર. હવે મારો પ્રશ્ન છે કે કર્ક અસર અને સંઘર્ષ ભર્યું જીવન અત્યાર સુધી તો કયા કાર્યની સફળતા માટે પ્રયત્ન? મારા બાળકોના શુભ કાર્ય કરવા હોય તો મને સફળતા મળતી નહીં. બાળકોના લગ્ન કઈ, એમની નોકરી કઈ, એમની પ્રગતિ માટે કોઈ બી કાર્ય કરું તો એમને સફળતા. હવે આમાં તમારી કુંડળી કઈ રીતે જોવાય? કારણ કે આમાં માનક પિતૃદોષ હોય એના કારણે પરિવારમાં પીડા થતી હોય તો પછી તમારી કુંડળી જોવાથી શું જોવા મળે? તો પછી તમારે નક્કી ના કરાય કોની કુંડળી જોવી પડે તો જેના કારણે બધાનું જોઈ શકાય. તમારું વ્યક્તિગત જોવાનું હોય તો આપણે આ કુંડળી જોઈ શકાય ને? જન્મ કુંડળી બતાવું.
કારણ કે આમાં પાયો થોડો ખોટો નખાઈ ગયો છે. પણ હું તમને એક વસ્તુ કહું કે તુલા રાશિનો શુક્ર કેતુ સાથે બેઠેલો છે સાતમા સ્થાનની અંદર. પાંચમું સ્થાન એ સંતાનોનું સ્થાન છે. સંતાનની પ્રગતિ માટે સિંહસ્થ ગુરુ એ હંમેશા થોડી મહેનત વધારે કરાવડાવે, પરિણામ ના આવે. કોઈ પણ પ્રકારના નોકરી ધંધાના કામકાજ હોય, લગ્ન સરળના કામકાજ, કોઈ પણ પ્રકારના કામકાજમાં સિંહસ્થ ગુરુ નુકસાન કરાવે. કારણ કે પાંચમા સ્થાનમાં છે અને કારકો ભાવ નાશાય સિદ્ધાંત છે. કારક ભાવનો નાશ કરે અને એ પ્રમાણે ગુરુ પાંચમા ભાવનો કારક બનીને પાંચમા સ્થાનમાં બેઠેલો છે. તો એનો મતલબ કે પાંચમું સ્થાન એટલે જવાબદારી આપણી વધી જાય અને કામ ન થાય. બીજી વસ્તુ છે, મકર રાશિનો મંગળ પાવરફુલ છે. પણ મકર રાશિમાં મંગળ તો ઉચ્ચનો બની દસમા સ્થાનમાં બેઠો, પણ દસમા સ્થાનનો માલિક જે શનિ છે ને મીન રાશિમાં બારમા સ્થાનમાં બેઠો છે. અને એના કારણે મને લાગે છે શનિની પૂજા કરવામાં આવે, શનિની કોઈપણ મંત્ર જાપ કરવામાં આવે, શનિ માટે અનુષ્ઠાન કરવામાં આવે, તર્પણ માર્જન અભિષેક હોમ અને બ્રહ્મભોજન, તો આ પ્રમાણે શનિ મહારાજને લગતી પીડા નિવારણ માટે કરવામાં આવે. શનિવારના દિવસે કોઈ પણ વસ્તુનું દાન કરવામાં આવે. શનિ લગતું દાન છે, તેલનું દાન છે, અડદનું દાન છે, લોખંડનું દાન છે, જે કંઈ દાન કરવામાં આવે તો પણ તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બુધ નબળો બને છે, ક્યારેક ક્યારેક વાણી દોષના કારણે પણ પીડા અનુભવાય છે. તો આવા સમયે બુધવારના દિવસે એકટાણું કરો મગ ખાઈને, તો પણ ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ, હું આણંદ થી બોલું છું. હાજી, હવે મારા દીકરા માટે મારો પ્રશ્ન હતો. હા, કે એના લગ્ન માટે, એનું લગ્ન, તમે થોડું ઉતાવળે બોલો તો મને સંભળાય. એનું મેરેજ, એરેન્જ મેરેજ થશે. જન્મ તારીખ કશો બાબાની? હા, 29/9/1993. 29/9/1993. સમય? સમય સવારે 7:10. સવારમાં 7:10. જન્મ સ્થળ? તારાપુર. તારાપુર ચોકડી. હા હા. હવે એનો પ્રશ્ન મને કહો. અને એનો મારો પ્રશ્ન છે કે લવ મેરેજ થશે કે એરેન્જ મેરેજ, લગ્ન યોગ ક્યારે છે? તમને શું લાગે છે, એ લવ મેરેજ કરેલો છે છોકરો? એવું જજમેન્ટ નથી કરી શકાતું એટલે. કેમ એમ? 29 વર્ષે છોકરા નથી ઓળખી ગયા હજી. પણ એક વસ્તુ તમને કહું, છોકરો ઠરેલો છે, પરિવારની પ્રીતિ જેમાં હશે એવા જે કામ કરશે. એ લવ મેરેજ કરશે ને તો તમને બતાવીને કરશે. કારણ કે 29મું વર્ષ અત્યારે ચાલે છે. સૂર્ય અને ગુરુ યુતિમાં હોય એટલે લગ્ન યોગમાં પીઢતા આપે. ઘણી વખત પાત્ર જ્યાં સુધી પસંદ ન થાય, ઉંમર ભલે જતી રહે તો જતી રહે, પણ જ્યાં સુધી પોતાનું ધાર્યું ના થાય ત્યાં સુધી માણસ આગળ ન વધે આવી મક્કમતા વાળો હોય. પણ સાથે સાથે બૃહસ્પતિ થોડી પીડા પણ આપે, સૂર્ય સાથે હોય ને એટલે લગ્ન યોગની અંદર ઘણી વખત હાથમાં સારા સારા આપણા માંગાડ, સારા સારા અવસરો જતા રહે. તો હું તો એના માટે બૃહસ્પતિ શાંતિ કરવાનું સૂચન કરીશ. કારણ કે જ્યોતિષમાં જે વસ્તુ આવતી હોય એ આવે. તો સૂર્ય સાથે બેઠેલો ગુરુ બૃહસ્પતિ શાંતિ કરવાનું સૂચવી રહ્યો છે. બીજું, અહીંયા ગુરુ સાતમા સ્થાનનો માલિક પણ બને છે, મતલબ ગુરુનું રત્ન ધારણ કરી શકાય, પોખરા ધારણ કરી શકાય. એ કરવાથી પણ એને લગ્ન અથવા તો કોઈ પણ પ્રકારના કામકાજમાં નિષ્ફળતા જ્યાં મળતી હોય ત્યાં ગુરુ મહારાજની કૃપાથી એને સફળતાની પ્રાપ્તિ થાય. મંગળ તુલા રાશિનો છે બીજા સ્થાનમાં. પરિવારની વૃદ્ધિમાં આ મંગળ ક્યાંક બાધક દેખાય, કારણ કે અહીંયા આધિશત્રુ બને છે. તો મંગળના દોષ નિવારણ માટે ભગવાન ગણપતિની પૂજા નિયમિત કરે. દર મંગળવારના દિવસે ભગવાન ગણપતિને ગોળનું નિવેદ ધરાવી અને સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરે તો એને ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જન્મસ્થાનથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતાઓ. મીન રાશિ, વૃષભ રાશિ, સિંહ રાશિ અને કુંભ રાશિથી સારું લેણું છે. છઠ્ઠા સ્થાનમાં એટલે સાતમું સ્થાનથી બારમું સ્થાન જેને કહેવાય છે, એમાં શનિ અને ચંદ્રનો 20 યોગ પણ બનેલો છે. જ્યારે પણ આપ આ બૃહસ્પતિ શાંતિ કરાવો ત્યારે 20 યોગના દોષનું પણ નિવારણ કરાવડાવી લેશો. જય ગણેશ. રાશિમંડળમાં મિત્રો આગળ વધીએ આપણે તો. સિંહ રાશિ, મ અને ટ અક્ષરવાળા જાતકો એ સિંહ રાશિના જાતકો છે. કોઈ પણ કામકાજ નવા હોય તો આજના દિવસ માટે આમ તો શરૂઆત કરવાથી સફળતા મળે, પણ પાછું ઓળાષ્ટકનું ધ્યાન રાખવું પડે. એવા કોઈ કામ ના કરતા કે ઓળાષ્ટકમાં આપણને નડે. તો ઓળાષ્ટકમાં નવા કામકાજ કરવા નહીં, પણ શરૂઆત આજના દિવસ માટે ખૂબ સારો લાભ કરાવડાવે. તમારી પોતાની મહેનત અને પરિશ્રમ ઉપર ધ્યાન આપો. બીજા શું કરે છે એમાં ધ્યાન ઓછું આપવું. પોતે શું કરવાનું છે, પોતે શું કરી રહ્યા છીએ આનું ધ્યાન રાખો. પ્રયાસ કરવાથી આજના દિવસ માટે કાર્યમાં ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. સાથે સાથે જમીન, જાયદાદ, સંપત્તિ આ બધું કંઈક, જો કંઈક સારું કામકાજ કરવું હોય તો આજના દિવસ માટે વડીલોની સલાહ લેજો. કારણ કે વડીલોની સલાહ લેવાથી સારા પરિણામ આપણને મળશે. વાત કરીએ કન્યા રાશિની. પ ઠ અને ણ અક્ષર જેવા કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ જોઈએ તો એક વસ્તુ તો તમારે સમજવાની છે. કારણ કે બાકર બચ્ચા લાખ લાખ લાખે બિચારા અને સિંહણ બચ્ચું એકે હજારા. પોતાની જાતને ઓળખો. સફળતા માટે બીજાના તરફ દ્રષ્ટિ ના કરો. તમે તમારી જાતને ઓળખો, તમારી સફળતા ત્યાં જ પ્રાપ્ત થશે. અને એની સાથે સાથે આવકના નવા દ્વાર પણ ખુલે, તમારું આજ કલ્યાણ થાય. આજનો દિવસ ખૂબ સારો છે. સંતાનો માટે કોઈપણ પ્રકારના મહત્વના નિર્ણયો લેવાના હોય તો આજનો દિવસ માટે લઈ શકાય. પારિવારિક શાંતિ પણ જળવાય એવા સુંદર મજાના યોગ ચંદ્રબળના આધારે કન્યા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હેલો. હાજી. હા, મારું નામ ધરા છે. હા,
મારી જન્મ તારીખ 11/5/82 11/5/82 હા અમદાવાદ હા રાત્રે 11:50 મારો જન્મ છે બરાબર જન્મ સ્થળ અમદાવાદ શું પ્રશ્ન તમે એવો પ્રશ્ન હતો કે છે ને મને એક શારીરિક તકલીફ થઈ છે એટલે મેં ઓપરેશન કરાવ્યું છે તો હવે આગળ કેવું રહેશે અને મારી નોકરીમાં પ્રગતિ કેવી થશે મિથુન રાશિમાં રાહુ છઠ્ઠા સ્થાનમાં તમારી જન્મ કુંડળીમાં છે અને આ રાહુથી 12મા સ્થાનમાં એટલે કે વૃષભ રાશિની અંદર રાહુનું પરિભ્રમણ સ્વાસ્થ્યની બાબતમાં જે કઈ તકલીફ હતી બધી પૂરી થઈ હવે દિવસે દિવસે રિકવર થતું જશે મતલબ સ્વાસ્થ્ય સારું સુખાકારી વાળું રહેશે એવી શક્યતા ગ્રહબળના આધારે જોઈ શકાય છે પણ 12મા સ્થાનમાં ચંદ્ર સાથે બેઠેલો કેતુ ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યની બાબતમાં ખર્ચ પણ રહ્યા કરશે દવા દારૂ પૈસા ચૂકવવા જ પડે કારણ કે ઘણી વખત કુંડળીમાં બનતા યોગો આપણને સૂચિત કરતા હોય જાણ કરતા હોય પણ કરી શકાય શું એના માટે જો રોગ શોખથી બચવું હોય તો મહાદેવજીનું સ્મરણ કરવું દર સોમવારે મહાદેવજીની પૂજા કરવી લઘુરુદ્ર પાઠાત્મક હોય કે હોમાત્મક હોય જો લઘુરુદ્રનું પૂજન આપ સાથે બેસીને કરશો પંડિતોની સાથે તો ચોક્કસ તમને સારી સફળતા મળશે મહામૃત્યુંજય મંત્રની એક માળા નિયમિત રીતે દરરોજ સવારમાં તમે કરો તો પણ તમને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે પણ હવે પછી આ બીજા કોઈ મોટા અને વિશેષ રોગો દેખાતા નથી જે સમય ગયો એ 18, 19, 20, 21 ગયો હવે તો સારી સફળતાની પ્રાપ્તિ થશે નોકરીની બાબતમાં શનિ અને મંગળ કન્યા રાશિમાં ભાગ્યસ્થાનમાં છે કન્યાધીપ જે બુધ છે એ બુધ કુંડળીમાં 5મા સ્થાનમાં છે આ વ્રતનો ઉપયોગ વિદ્યા જ્ઞાન જે કંઈ આપણી પાસે છે એના દ્વારા નોકરીમાં સ્થિરતા અને શાંતિ આગળ જતા મળશે મેષ રાશિનો સૂર્ય છે પાવરફુલ છે નોકરીમાં ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ કરાવશે જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ હેલો હા જય ગણેશ જય ગણેશ મારા ભાઈ માટે પૂછવાનું હતું 18/9/1995 અને સવારે 9 થી 10 ની વચ્ચે છે પણ ક્યારે છે સવારે જન્મ ઈ બહુ ખ્યાલ નથી તો તમને ખ્યાલ ના હોય તો મારે કેવી રીતે જોવાનું બેન 9 થી 10 ની વચ્ચે એક કલાક નો ગાળો છે કોઈ કે મારા તારી પાસે 5 થી 10 હજાર રૂપિયા લેવાના છે પેલો કેટલા આપે આપણને સવારે 9 થી 10 ની વચ્ચે હારું હેડો વાત કરી લો 9 થી 10 મારી પટ્ટી ચોટી કઈ લાગે શું પ્રશ્ન શું હતો મારા ભાઈ ના લગ્ન ક્યારે થશે કલ્પેશ નામ છે હવે કુંડળી ની અંદર જો આપણે ઘણી વખત જોઈએ કે આ કુંડળી આવતો બધું જો કે તુલા લગ્ન છે 11 અંશ નું હવે આ મેં કયો ટાઈમ નાખ્યો 9:30 નો હવે 11 અંશ નું લગ્ન છે હવે 11 અંશ નું લગ્ન માં તમે માનો કે 1/2 કલાક પાછળ જાઓ તો લગ્ન બદલાઈ જાય તો જન્મ લગ્ન બદલાઈ જાય તો ગ્રહો બદલાઈ જાય તો બધું કામ આપ બદલી જાય એટલા માટે હું કહેતો હોઉં છું કે સમય આપણી પાસે પરફેક્ટ હોય તો જ આ માધ્યમ નો આપણે ઉપયોગ કરી શકાય પાસવર્ડ સાચો હોય તો જ લોક ખુલે એવું છે આ બધું પણ છતાંય આપણે પ્રશ્ન પૂછ્યો છે તો ચંદ્રબળના આધારે આપણે જોવા માટે પ્રયત્ન કરીએ રાહુ સાથે બેઠેલો મંગળ તુલા રાશિની અંદર 5મા સ્થાનમાં છે અત્યારે 27મું વર્ષ ચાલે છે 28મું વર્ષે લગ્નના યોગ મતલબ 6 મહિના પછી લગ્નના યોગની શરૂઆત થાય જન્મ જ્યાં થયો ત્યાંથી પૂર્વ દિશામાં લગ્નયોગની શક્યતાઓ પ્રબળ બને છે ધનરાશિથી કુંભ રાશિથી વૃષભ રાશિથી અને વૃશ્ચિક રાશિથી સારું લેણું પણ દેખાય છે 5મા સ્થાનમાં ચંદ્રકુંડલીમાં રહેલો રાહુ થોડો પિતૃદોષ પણ બનાવી રહ્યો છે તો પિતૃદોષનું યોગ્ય નિવારણ કરાવડાવું શુક્ર સાથે બેઠેલો સૂર્ય એ 4થા સ્થાનમાં શુક્રસ્થાનમાં માતૃસ્થાનમાં છે પાત્રની પસંદગીમાં થોડુંક ધ્યાન રાખીને આગળ વધવું આ પ્રમાણે કરશું તો ચોક્કસ આપણને સારી સફળતાની પ્રાપ્તિ થશે શનિવાર કરાવજો જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી એ પણ એને ખૂબ સારી અનુકૂળતા પ્રાપ્ત કરાવડાવશે જય ગણેશ હવે વાત કરીએ રાશિમંડળની આગળ તો તુલા રાશિની વાત કરીએ ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે આર્થિક સ્થિતિમાં એક સારી મજબૂતાઈ આજના દિવસ માટે તમને દેખાશે ધંધાકીય ક્ષેત્રમાં પણ ધનલાભની સંભાવનાઓ પ્રબળ બને છે ધંધામાં થોડું ધ્યાન આપજો મિત્રો પરિવારજનો એના દ્વારા પણ ઉત્તમ સહયોગ મળશે વિદ્યાર્થીઓ માટે વિદ્યા પ્રાપ્તિ માટે સમય ખૂબ જ અનુકૂળ છે આજનો વાર પણ સારો છે તમારા ગ્રહો પણ સારા છે મતલબ અભ્યાસની અંદર ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે મહેનત થોડી વધારે કરી લેજો વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરવાળા જાતકો વૃશ્ચિક રાશિના જાતકો છે આજે તમે જે કોઈ કામકાજ કરતા હોય કામકાજમાં થોડીક જવાબદારી વધે આવી શક્યતાઓ દેખાઈ રહી છે વ્યવસાયિક નિર્ણયો કોઈ પણ લેવાના તો લેજો કાકા આજના દિવસ માટે સારો લાભ થશે દાંપત્ય જીવન તમારું આજે આનંદમય રહેશે સાથે સાથે ધાર્મિક કાર્યોમાં પણ રૂચિ વધે આવી શક્યતાઓ વૃશ્ચિક રાશિના જાતકોને દેખાઈ રહી છે જય ગણેશ મિત્રો ઘણી વખત આપણે જયારે ફોન કરતા હોઈએ ફોન ન લાગતો હોય ત્યારે ઘણા ઉત્સાહીજનો 7, 6:30, 7, 7:30 ફોન ચાલુ કરી દેતા હોય ક્યારેક ક્યારેક તો ફોન લાગી જતો એમ કે અમારો ફોન ભલે 1/2 કલાક હોલ્ટમાં રહે પણ આજે અમને જવાબ જોઈએ છે આ તમારી પ્રીતિ તમારો પ્રેમ છે આવો પ્રેમ અકબંધ રહે તો ફોન કરતી વખતે 8:30 થી 9:30 ધ્યાનમાં રાખવું બીજો અહીંયા મારો મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે જેને રૂબરૂ મળવું હોય ને એપોઇન્ટમેન્ટ માટે એના માટે નંબર પણ બધા મને ફોન કરીને પૂછતા હોય છે એ હવામાં 6 વાગ્યા ત્યારે ગર્ભ પૂજામાં બેઠા છે બાપા એવું કંઈ જોવાનું નહીં
फोन कर लेवा छोकरा लग्न नहीं था हम गायत्री की माला करी का छोकरा लग्न की कुंडली जोई थोड़ी तकलीफ रात्र दस दस वगे फोन आए क्यारे क्यारे तो भाई मार थोड़ू जोवड़ू है दो वगे आए तो शटल बंद करो ना भाव से नहीं महत्व तमो भाव कायम अकबंद रहे पर समय थोड़ू ध्यान रखिए मित्रों आग की राशि की बात कर लीए एक नानकड़ा विराम बाद ब्रेक बाद सौ दर्शक मित्रों हार्दिक स्वागत है आप जो रहा कार्यक्रम भविष्य दर्शन राशि मंडल की अंदर आग की राशि की जो बात करिए तो नवमी राशि एट धन राशि ध फ ध जना अक्षर से जातकों आज खास कर राजकारण क्षेत्र साथ संकड़ेला हो सरकारी कामकाज साथ संकड़ेला हो तो आजना दिवस में एक सारा विजय की संभावनाओं प्रबल बने कोईपण मननी बात हो मन में न रखता अधिकारी वर्ग ने बात रजू करी जेना कारण आपने सफलता मे कारण के साहस पराक्रम की सफलता मैं बैठा रहवा सफलता नहीं मे थोड़ू ध्यान रखी कामकाज कर दिवस सारो है नौकरियात वर्ग ने प्रगति सारा योग बनी रहा है उत्तम पद प्राप्ति की संभावनाओं प्रबल बने तो योग्य अवसर मे तरह योग्य रीते उपयोग कर लेजो धंधाकीय क्षेत्र में काम करने वाला व्यक्ति ने धीमी गति आज दिवस पर लाभ थे मतलब कामकाज में ध्यान वधारे आपजो तो वधारे वधारे सारी सफलता की प्राप्ति थे बात करिए मकर राशि की ख और ज अक्षर है मकर राशि जेनो स्वामी शनि है संतानों कोईपण प्रकार अर्जना प्रश्नों हे आज दिवस पर राहत अनुभवाश साथ साथ जमीन वाहन कई पर वस्तु लेवा तो सारा विचार है योग्य खेड़ो कमूरता उतरे धनारक भाई आए अवड़ाशक पूरा थे पीछे कामकाज कर लेजो परीक्षा लक्षी कोईपण प्रकार कार्य करना तो चौक्स सारी सफलता मैं आज तो माता मौसाल मामा मासी की खूब सारो स्नेह सारी रीते आग लालन पालन थे अपना एकंदरे आ प्रमाण सारू देखाय मकर राशि जातकों ने अग्यारमी राशि की बात करिए कुंभ राशि कुंभ राशि ग न स जना अक्षर सेवा जातकों आज शत्रु पक्षे थोड़ी सावधानी राखी पड़े बीजू विवादित कोईपण प्रकार कार्य हो बने त्या सुधी हस्तक्षेप न करता थोड़ा दूर रहो नहीं तो कारण वगर दखे चढ़ी जसो भाई भांडुओ वडील वर्ग आ द्वारा खूब सारा लाभ की शक्यताओं देखाय मुसाफरी योग आज दिवस पर देखाई रहा है मुसाफरी करने चौक्स सारा लाभ थाय संभावनाओं कुंभ राशि जातकों ने आज दिवस बात कर लिए मीन राशि द च झ और थ तो मीन राशि वाला जातकों कोईपण मनगमता कार्य में विशेष ध्यान आपो कारण ये काम करवाथी तमने खूब सारो लाभ थशे परिवार में कदाच वाणी द्वारा कोई क्लेश उभा न थाय थोड़ूक ध्यान राखवू पड़शे धन संबंधी थोड़ी चिंताओं रहेवानी शक्यताओं पर देखाय पण साथे साथे तमारी मेहनत आ शक्यताओं ने हळवी पण करी शकशे स्वास्थ्य की बाबत में जो साचवीने कामकाज करजो चोक्कस सारी सफलता की प्राप्ति थशे जय गणेश चलो कॉलर मित्र साथे पण वात करी लीए हेलो 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 हाँ जी हेलो हाँ अशोक भाई बोलो अंकलेश्वर जी अशोक भाई अंकलेश्वर जी जय गणेश जय गणेश जी अरे मारा पापा माटे पूछू हतु एनु नाम छे जय बराबर हाँ अने जन्म तारीख छे 6/10/2000 अने जन्म समय छे साझे 5 वाग्या बराबर जन्म स्थल अंकलेश्वर नहीं नड़ियाद छे नड़ियाद बराबर शु प्रश्न हतो जैनो लग्न जीवन माटे पूछू हतो अने नौकरी धंधा माटे पूछू नोम नो जन्म थयो नोम नो आसो सुद नोम नवरात्रि हाँ 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 नवरात्रि नो शुक्रवार बराबर ने बराबर हवे लग्न नी बाबत नी अंदर शनि महाराज बैठेला छे वृषभ राशि में गुरु साथे युति में तो ये सारा परिणाम दाम्पत्य नी सुखाकारी माटे आपे पण हमेशा मंगल जे छे ए 1, 4, 7, 8 अने 12 मां पापाक्रांत बनतो होय त्यारे ने मंगल कहीए आपणे अने मंगल दोषकारक छे एवो ज मंगल अहींया 7मा स्थान में छे तो सिंह राशि मंगल होवाना कारणे ए वधारे तकलीफ आपे लग्न जीवन अंदर विलंब करावड़ावे अत्यारे ने 22मुं वर्ष चाले छे 24मा वर्षे लग्न योग की शक्यताओं देखाय छे पण मंगल की शांति तो चोक्कस करावड़ावी पड़शे 5मा स्थान में धन राशि में मिथुन राशि में बैठेलो राहु ए पितृदोष पण करी रह्यो छे तो पितृदोष योग्य निवारण थाय तेवा प्रयत्न करवा रह्या तो आ प्रमाणे करवाथी चोक्कस सारो लाभ थशे नौकरी की बाबत की अंदर वर्तमान समय थोड़ोक साचववा जेवो छे हजी जून जुलाई सुधी त्यारबाद नौकरी में सारी स्थिरता ने सफलता पण मळशे क्रोध मानसिक चंचलता उतावळियापणू आ बधुं एना भाग्य में नुकसान न करावे थोड़ी काळजी राखी अने आगळ वधजो चोक्कस सारी सफलता पावशे जय गणेश बीजा कॉलर मित्र साथे पण वात करी लीए कदाच संपर्क तूटी गयो छे मित्रों आगळ ज्यारे आपणे जोवुं छे त्यारे शुं करवाथी लाभ थाय शुं करीए तो नुकसान थाय क्या मंत्रों जाप करव जो अथवा तो शेनु दान करिए तो आज दिवस अपना सफलता वालों बने आ चर्चा करिए एक नानकड़ा विराम बाद।